ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બાળકો હું છું શેટા સંદીપ અને આજના આ વિડીયો દરમિયાન તમે શું શીખવાના છો તો કે લાસ્ટ વિડીયોમાં તમે જોયું કે કાર્બોક્સિલિક એસિડની બનાવટો અલગ અલગ આપણે જોઈ રાઈટ તેમજ આપણે સાથે એ પણ જોયું કે કઈ રીતે બીજાની સાથે રિએક્શનો કરે છે આપણે સાથે સાથે થોડા થોડા એક્ઝામ્પલો પણ જોયા કે કઈ કઈ વસ્તુથી તેને બનાવી શકાય છે જેમ કે ગ્રિજ્ઞાન પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે આલ્કોહોલ આલ્ડીહાઈડ આ બધા સંયોજનોના ઓક્સિડેશન દ્વારા બનાવી શકાય છે આલ્કાઇલ ઓક્સિડેશન દ્વારા પણ શકાય છે કોને કાર્બોક્સિલિક એસિડને તો હજી પણ થોડી પ્રક્રિયાઓ બાકી છે એકાદ બે પ્રક્રિયા કે જે આપણે જોઈ લઈએ કે ત્યાંથી પણ કાર્બોક્સિલિક એસિડને મેળવી શકાય છે પણ એની શરૂઆત કરું એના પહેલા ખાસ સૂચના આઈ નો કે ચેપ્ટર કમ્પ્લીટ થવા તરફ આવી રહ્યું છે અને જ્યારે ભલે નીટના એમસીક્યુ હજી આપવાનું બાકી છે આઈ નો વેરી વેલ થોડું વ્યવસ્થિત ફોર્મેટમાં મૂકી દઉં એમસીક્યુ અલગ આપવાના છે કાર્બોક્સિલ એમસીક્યુ અલગ લખવાના છે સમજો શું આલ્આઈટ કિટોન એ આખું એક ગ્રુપ છે કાર્બોક્સિલિક એસિડ એક ગ્રુપ છે તો બંને ગ્રુપના એમસીક્યુ વ્યવસ્થિત ફોર્મેટમાં લખીને આપવાના છે તો સાથે સાથેના રિએક્શન સાથે સાથે એના ટૂંકા પોઈન્ટ સાથે સાથે રિવિઝન માટેની રિએક્શનો જેડેબલી નીટ માટેના કન્સેપ્ટો પણ મારે સાથે આપવા છે સમજો છો હું શું કહું છું તમને જે મટિરિયલ આપવા જવાનું છે એ મટિરિયલમાં આગળ બધા કી પોઈન્ટ હશે એ બધા જ કી પોઈન્ટની સાથે સાથે શું હશે તો કે રિવિઝન માટેની રિએક્શનો હશે જાણવા જેવું કંઈક અલગ હશે અને પછી એમસીક્યુ હશે ઓકે તો એ બધી વસ્તુઓને એમ ફોર્મેટમાં ગોઠવાઈ જાય એટલે એકાદ બે દિવસમાં તમારી પાસે આવી જશે વેઇટ કરજો જેની શરૂ થાય એ પેલા તમારી પાસે હશે ધીરજના ફળ મીઠા હોય છે ચલો બાળકો વધારે ટાઈમ નહીં લઉં તમારો શરૂઆત કરી દઈએ એસાઈલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડ તમે તો પહેલા જાણો છો કે એસાઇલ હેલાઇડ કોને કહેવાય તો એસાઈલ હેલાઇડ એટલે એસિડ ક્લોરાઇડ જ છે એસાઈલ સમૂહ કહેવાય આને અને આ હેલાઇડ છે એટલે એસિડ ક્લોરાઇડ કયો કે એસાઇડનો હેલાઇડ ગયો એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય છે બીજું છે એનહાઇડ્રાઇટ આપણે સૌ કોઈ જાણીએ છીએ એનહાઇડ્રાઇટ શું છે એનહાઇડ્રાઇટમાં આ ટાઈપનું બંધારણ હોય છે જેને આપણે આ રીતે લખતા હોઈએ છીએ આર સીઓ ટ્વાઇસ ઓ રાઇટ એસિડિક એનહાઇડ્રાઇટ બેન્જોઈક એનહાઇડ્રાઇટ આવા ઘણા બધા એનહાઇડ્રાઇટો હોય છે પણ બંધારણ આ ટાઈપનું હોય છે ખ્યાલ આવ્યો તો એવા સંયોજનોમાંથી કઈ રીતે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય છે તો બાળકો ધ્યાનથી સાંભળજો

પડશે તો ચલો મારી સાથે ચેક કરીએ કઈ રીતે કઈ રીતે બનાવવામાં આવે છે તો સૌપ્રથમ બધા બાળકો શું કરશે તો કે આર સી ઓલ ધેટ મીન્સ કોઈ લીધો રાઈટ અને એ ક્લોરા મેં કીધું એ રીતે એસિરિક માધ્યમમાં સીધું જ જળ વિભાજન કરો ચલો બાળકો સીધું જ જળ વિભાજન કરો એટલે શું થાય કે આમાં રહેલો ઓ જો એચ એચ ટુ છે ને બાળકો એચ ટુમાં એચ પ્લસ પડ્યો રહેશે એટલે એચ પ્લસ ની હાજરી કોની આપે એસિડિક માધ્યમની અને ઓ એચ માઇનસ સીધું ક્યાં જોડાઈ જાય આનું વિઘટન કરી ન્યા રહે ઓ એચ એટલે આ થઈ ગયો કાર્બોક્સિલિક એસિડ અને આ સીએલ તો એમના દ્રાવણમાં છૂટો પડી જાય છે એસિડિક માધ્યમમાં પછી પડ્યો પડ્યો ત્યાં એચ સીએલ બનાવી શકે કારણ કે એચ તો તો જ સીએલ આવ્યો એટલે એચ સીએલ બનાવી શકે છે પણ તમે સમજ્યા કઈ રીતે કાર્બોક્સિલિક એસિડ બને આ રીતે બનાવવામાં આવતો હોય છે ઘણી વાર શું થાય કોઈ બેઝની હાજરીમાં જળ વિભાજન થાય એને હોય છે કે હોય છે એવા બેઝની હાજરીમાં કરવા જાઓ તો શું થાય કે જેવું તમે બેઝની હાજરીમાં એનું શું કરવા જાવ જળ વિભાજન તો અહીંયા રહેલા સીએલ માઇનસનો તો આયન છૂટો પડે જ છે દ્રાવણમાં પરંતુ અહીંયા તમને સીધો કાર્બોક્સિલિક એસિડ નથી મળતો ત્યાં તમને કાર્બોક્સિલેટ આયન મળે છે કેવો મળે છે કાર્બોક્સિલેટ આયન મળે છે બાળકો અને એ કાર્બોક્સિલેટ આયનનું પછી તમારે શું કરવું પડે છે એસિડિક જળવિભાજન જેના કારણે એચ પ્લસ દાખલ થાય કાર્બોક્સિલિક એસિડ બની શકે છે ખ્યાલ આવ્યો ને બધા બાળકોને આ હતું એસ હેલાઇડમાંથી જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડ બનવાની પ્રક્રિયાઓ રિએક્શનનો બબે ત્રણ તમારે રાખજો હજી હું તમને ઘણી બધી પ્રેક્ટિસ કરાવવાનો છું જેવું આ ચેપ્ટર પૂર્ણ થાય ને એટલે જી નીટના ઘણા બધા સમીકરણો શીખવાડીશ જે બલી નીટના ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરાવાવીશ જેથી કરીને તમારા સ્વાધ્યાયના અને કોયડાના બધા જ પ્રશ્નોનો હલ મળી જાય તમને ઓકે ચલો કોણ છે સી સિક્સ એચ ફાઈવ સી ઓઇસ ઓ

અને OH માઈનસ આવે બાળકો તો OH માઈનસ છે ને સીધો અહીંયા જોડાઈ જાય જો C6H5CO OH તો C6H5COOH એટલે આ શું થયું ખબર છે બાળકો C6H5 એટલે કોણ થાય બેન્ઝીન નું સકળું થાય એની ઉપર COOH એટલે શું થાય બેન્ઝોઇક એસિડ થયો રાઈટ પણ બે મોલ થયો બે મોલ કઈ રીતે થયો તો એકવાર OH લાગી ગયો એટલે C6H5CO ની સાથે OH થી આ બની ગયું બીજી વાર જો બે વાર છે તો સી સિક્સ એચ ફાઈવ સી ઓ અને બારનો ઓક્સિજન એટલે સી ડબલ ઓ થઈ ગયો એને એચ મળે અને એ પણ બનાવે બેન્જોઈક એસિડ ટોટલ ટુ ટાઈમ મળશે જ્યારે પણ તમે બેન્જોઈક એન હાઈડ્રાઇડમાંથી કોઈપણના એનહાઇડ્રાઇડમાંથી જળભાજન કરશો તો એના બે મોલ મળી આવે છે તો ઘણીવાર આ ટાઈપના પણ હોય છે જુઓ તો આ કયો એનહાઇડ્રેટ દેખાય છે તમને તો આ તમે જોશો ને તો બેન્જોઈક એનહાઇડ્રેટ તો છે જ પણ આ બાજુ બે કાર્બનવાળો ઇથેનોઇક પણ છે અને શું મચાય તે કે બીસીડી પ્રમાણે બી પહેલાં આવે બેન્જોઈક ઇથેનોઈક એન હાઇડ્રાઇડ શું કહેવાય બાળકો બેન્જોઈક ઇથેનોઈક એન હાઇડ્રાઇડ તો આનું જળ વિભાજન થાય ત્યારે શું થાય તો કે આનું જળ વિભાજન થાય ત્યારે સી સિક્સ એચ ફાઈવ સી તો હતો જ એને ઓ મળ્યો એટલે એ બની ગયો બેન્જોઈક એસિડ અને અહીં જો સી એસ સી ઓ અહીંથી ભાગ પડશે બે એકને ઓએચ મળે ને એકને એચ મળે એટલે એ બની જાય એસિડિક એસિડ તો આમ તમે જોઈ શકો છો બાળકો કે અહીંયા મેં કઈ રીતે કાર્બોક્સિલિક એસિડ બનાવ્યો હવે લખાણ વાંચો લખાણ એ જ છે જે હું બોલ્યો છું એનસીઆરટીમાં વાંચો તો શું કહે છે એસિડ ક્લોરાઈટ સંયોજનો પાણી સાથે જળ વિભાજન પામી કાર્બોક્સિલિક એસિડ બનાવે છે જલીયા અને બેઝ દ્રાવણમાં લ્યો તો કાર્બોક્સિલેટ આયનો બનાવે છે અને પાછો એને એસિડિક માધ્યમમાં કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ કરવામાં આવે છે રાઈટ હવે બીજી બાજુ શું કહે છે બીજી બાજુ એન હાઈડ્રેડ નું કરી અને કાર્બોક્સિલિક રૂપાંતરણ કરી શકો છો તો આવું લખાણ છે લખાણ મેં કીધું એમ ઇમ્પોર્ટન્ટ છે પ્રક્રિયાઓ એ ને એટલે ઓટોમેટિક લખાણ આવડી જશે ચલો બીજો આગળ વધીએ તો એસ્ટર તો બાળકો એસ્ટરનું લખાણથી વાંચો તો સીધું સાદું જ છે કે જો એસ્ટર સંયોજનો તમે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરશો ને તો એ સીધો જ તમને કાર્બોક્સિલિક એસિડ આપશે કારણ કે એસ્ટર કોનો બન્યો હોય એસ્ટર એ હંમેશા એસિડ અને આલ્કોહોલનો બનેલો હોય તો તમે જ્યારે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરશો તો એક મળશે એસિડ તમને આલ્કોહોલ પણ જો બેઝિક માધ્યમમાં ગયા તો તમને બેઝ મળશે પહેલા કાર્બોક્સિલેટ આયા નોન પછી તમને એસિડ મળશે સમજાવું લખાણ આવી ગયું જે બોલો ને લખાણ હતું એનસીઆરટીનું ચેક કરવું હોય તો કરી શકો છો તમે પણ એના પહેલા મેં તમને કીધું એમ કોઈ એસ્ટર લઈ લો તો જો તો આ ઇથાઇલ બેન્જોઈટ છે કોણ છે ઇથાઇલ બેન્જોએટ એમાં ઇથાઇલ સમૂહ અને બેન્ઝિન સાથેનો આ બેન્જોઇટ છે તો ઇથાઇલ બેન્જોઈટનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન થાય તો બાળકો મેં કીધું એ પ્રમાણે એસિડિક માધ્યમનો એચ આને મળે તો એચ આને મળે તો શું કરે ધારો કે એસિડિક માધ્યમની અંદર આપણે વાત કરીએ તો એસ્ટરનું જળ વિભાજન થવાથી શું થાય આ ઓએચ બની ગયો સી તો એમાં એક આનો એચ અહીંયા રાખો ઇથાઇલને ઓ એચ આપી દો એટલે ઇથેનોલ છૂટો પડી ગયો સમજ પડે ને પાણીના બે ભાગ પાડવાના એચ પ્લસ ઓ એચ માઇનસુ એચ આપી દઉં ઇથેનોલ થઈ ગયો સી ને એચ આપી દઉં તો એ એસિડ થઈ ગયો સીધું જ છે પણ એસિડિક માધ્યમ હતું ધારો કે બેઝ માધ્યમ લઉં તો તો આ કયો લીધેલો છે મેં જોવો તો ઇથાઇલ પછી એક બે ત્રણ ચાર ચાર કાર્બન વાળો બ્યુટેનોએટ લીધો છે એસ્ટરનો કયો આવે ઓએટ તો બ્યુટેનોઇટ લીધેલો છે તો ઇથાઈલ બ્યુટેનોઇટનું બેઝની હાજરીમાં શું કરવામાં આવે તો કે બેઝની હાજરીમાં જો જળ વિભાજન આ રીતે બેઝિક માધ્યમમાં કરો તો આનો ઓએચ હોય ને બાળકો એ આની સાથે શું બનાવે ઇથેનોલ બનાવે એ તો જતો રહ્યો હવે જો કોણ સી ડબલ ઓ અને સાથે જોડાઈ ગયો સોડિયમ નાના અક્ષરો લખ્યું છે પણ સમજી શકો છો આ શું છે કે ચાર કાર્બન વાળો બ્યુટેન અને પાછળ લાગી સોડિયમ એટલે સોડિયમ બ્યુટેનોઇટ બનાવ્યો બ્યુટેનોઇટ એટલે કાર્બોક્સિલેટ આયનનો આયન બનનો મેં તમે કીધું બેઝમાં નાખો તો કાર્બોક્સિલેટ આયન બનાવે એટલે હવે એમાં તમારે H3O+ પ્લસ નાખશો ને એસિડ એટલે ચાર કાર્બન વાળો બ્યુટેનો એસિડ તમને મળી જશે આ એક વધારાનું રિએક્શન નીચે આપ્યું હતું તો એ સાથ સાથે તમને સમજાવી દીધું શોર્ટમાં બેઝની હાજરીમાં પહેલા કાર્બોક્સિલેટ આયન બને એમાં તમે જોશો બુકમાં તો એમાં જોયું છે એમાં એસિડિકરણ કર્યું છે નીચે જળ એસિડિક જળ વિભાજન કરે જેથી તમને બ્યુટેનોઇક એસિડ મળી જાય આઈ હોપ બધા બાળકોને વ્યવસ્થિત કમ્પ્લીટ સમજ પડી ગઈ છે અને જેટલી પણ કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પ્રક્રિયાઓ તમે શીખ્યા છો એની પ્રેક્ટિસ કરવા માટે હોમવર્કની અંદર હું શું આપવાનો છું ધ્યાનથી સાંભળજો તમારા બધા બાળકોએ કોયડા નંબર બાર પોઈન્ટ પાસ કરવાનો છે જેથી અત્યાર સુધી જેટલું પણ ભણ્યા છો એનો ઉપયોગ ત્યાં આવશે બાર પોઈન્ટ પાંચની અંદર તમને પરિવર્તનો આપ્યા છે શું કહે છે થોડા પરિવર્તનો હું પણ તમને કરાવ બાકીના હોમવર્કમાં પ્રેક્ટિસ કરજો ઓકે હંમેશા પ્રેક્ટિસથી જ કંઈક થતું હોય છે તો બધા બાળકોનું ધ્યાન જો તો પહેલું પરિવર્તન કયું છે બાળકો બ્યુટેન વન ઓલમાંથી બ્યુટેન વળકો આને બ્યુટેન વન ઓલ કહેવાય કારણ કે ચાર કાર્બન વાળો બ્યુટેન અને પહેલાં સાથે ઓલ ઓ એચનો એને તમારે બ્યુટેનિક ઓસિડ બ્યુટેનિક ઓ બ્યુટેનનો એક એસિડમાં કન્વર્ટ કરવાનું છે કોઈ વાંધો નહીં હું આજે મતલબ લાસ્ટ વિડીયોમાં જ ભણીને બેઠો ને કે કોઈ પણ પ્રાઇમરી આલ્કોહોલ હોય એને તમે કેમેનો ફોર એસિડિક માધ્યમ બેઝિક માધ્યમ તટસ માધ્યમ કોઈ માધ્યમમાં લઈ જાઓ સીધું જ ઓક્સિડેશન કરો એટલે શું આપે સીએચ થ્રી સીએચ ટુ સી એચ ટુ સીડબ્લુ એચ જેટલા કાર્બન વાળો આલ્કોહોલ એટલા જ કાર્બન એસિડ એટલે કે બ્યુટેનિક એસિડ આપે છે એ તમે બીજું પણ યુઝ કરી શકો ઘણા બધા પ્રક્રિયકો છે જોન્સન પ્રક્રિયક છે ક્રોમિયમનો ટ્રાયોક્સાઇડ અને એચ ટુ એસઓ ફોર આના દ્વારા પણ આ વસ્તુ બનાવી શકો છો ખબર પડી ને ચલો બીજું જો શું કહે છે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ ઇથેનોઈક સાંભળ્યું તમે શું કહે છે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ ઇથેનોઇક બનાવો તો બેન્ઝાઇલ આલ્કોહોલ કોને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલનો મતલબ જ થાય બેન્ઝિનના ચકડાની ઉપર સીએચ ટુ ઓએચ રાઈટ એમાંથી તમારે ફિનાઇલ ઇથેનોઇક એસિડ બનાવવાનો છે મતલબ ફિનાઇલનું ફિનાઇલ અને માથે સીએસ ટુ સીડબલ ઓએસ લાવવાનો છે તો સીએસ ટુ તો છે પણ સીડબલ ઓઇસ નથી એક કાર્બન એડ કરવો પડશે તો જ્યારે જ્યારે પણ કોઈ એક કાર્બન વધારાનો એડ કરવાનો કે ને તો એ કરવા માટે પહેલાં શું કરવાનું તે પહેલાં તો આ ઓએચ હટાવ ધારો કે હું એચ લઉં ખાસ ધ્યાન આપજો હાઇડ્રોજનના હેલાઇડ કોઈ પણ લઈ શકો એચ બી તો આને દાખલ કરવા શું થાય તે કંઈ વિસ્થાપન થાય તેમ સૌ કોઈ જાણો છો વિસ્થાપન પ્રક્રિયાઓ તો બીઆર અને ઓએસ નું વિસ્થાપન થાય તો કઈ રીતે થાય અહીંયા રહેલો એ પાણીમાંના બનાવશે ઓ સાથે તો આર ત્યાં ગયો જુઓ તો સીએસ ટુ બીઆર મારે ઓએસ નું વિસ્થાપન કરવું હતું તો મેં એચ જેવા દ્વારા કરાવરા રહ્યું હતું આ ઓએસ નું વિસ્થાપન બીઆર દ્વારા થઈને એસ ટુ ગયો બીઆર અહીંયા જોઈન થઈ ગયો સીએસ ટુ બીઆર દ્વારા બન્યો બેન્જાયલ બ્રોમાઇડ બેન્જેલ બ્રોમાઇડમાં મારે શું કરવાનું છે મારે કાર્બન એડ કરવાનું છે મારે કોઈ કાર્બન એડ જો ઘણા છે સર આલ્લ હેલાઇડ ઉમેરી તો આલ્કાઇલ હેલાઇડ ઉમેરવા જાવ તો એના કોઈ બીજા સ્થાન પર જ પ્રક્રિયા થાય ઓર્થોમેટા પેરા પર ઓકે એટલે મેં આલ્કાઇલેશન કે હેલાઇડ જ નાખ્યો સીધો એચ નાખ્યો તો આનું વિસ્થાપન થઈ શક્યું બીઆર આવી ગયો હવે અહીંયા કેશિયન નાખો કેશિયન એટલે શું થાય પોટેશિયમ સાયનાઇડ હંમેશા કોઈ કાર્બન સંખ્યા વધારી હોય ને તો કેશિયનની મદદ લેવાની એટલે કે બાદ થઈ જાય તો સીએન એડ થઈ જાય તો સીએચ ટુ સીએન ચલો બાળકો હવે તમને યાદ આવતું હોય તો મેં શીખવાડ્યું કે જ્યારે પણ કોઈ સાયનાઇડ યુક્ત પ્રોડક્ટ હોય સી એન તો એનું જળવિભાજન કરી નાખવાનું એસિડિક જેવું એસિડિક જળવિભાજન થાય ને બાળકો આ સાયનાઇડમાંથી એમોનિયા છૂટો પડે અને ત્યાં રહેલા કાર્બનમાં સાયનાઈડ નું બની જાય એસિડિક એસિડ બને એટલે કયો બને કાર્બોક્સોિક સમૂહનો એસિડ બની જાય ઓકે આને કહેવાય ફિનાઇલ ઇથેનોઇક એસિડ શું કહેવાય ફિનાઇલ ઇથેનો એક એસિડ જે તમને બનાવવાનું એને કહ્યું હતું ઓકે ચલો બાળકો ખ્યાલ આવી ગયો કે ન આવી ગયો તો આવી ઘણી બધી ટ્રીકો છે અંદર તમે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે કોની મદદથી શું બનાવી શકાય છે હંમેશા યાદ રાખજો કેટલાક પોઈન્ટ જે આમાં શીખવાડવામાં આવતા હોય છે કે પરિવર્તન સમયે જે વસ્તુ આવે છે એ બધી ક્યાંય બ્યારથી ન થતી આગળની રિએક્શન ઉપરથી જ આવે છે ધારો કે ઘણી વાર તમારી સમસ્યા આવી દેશે અહીંયા સીએન છે સાઇનો બે છે ચલો બનાવ કાર્બોક્સિલિક એસિડ છે કઈ રીતના બનાવશો હમણાં જ બનાવ્યું હતું હંમેશા યાદ રાખજો એસિડિક જળ વિભાજન કરવાથી બની શકે છે ઓકે ચલો હવે આવાના બીજા ઘણા બધા પરિવર્તનો આપ્યા છે પ્રેક્ટિસ કરજો અને જાણજો શું છે ઓકે ફોર એક્ઝામ્પલ જો તમને વન બ્રોમો થ્રી નાઇટ્રો બેન્જિન છે એમાંથી તમને શું બનાવી કીધું છે થ્રી નાઇટ્રો બેન્જોઈક એસિડ બનાવવાનું કીધું છે તો સાંભળો એને તમને વન બ્રોમો રાઈટ અને થ્રી નાઇટ્રો બેન્જ આપેલું હતું તો થ્રી નાઇટ્રો તો ત્રણ જ દેવા દો પ્રશ્ન ક્યાં આવશે બીઆરને હટાવો છે તો ને હટાવવા માટે એને શું કર્યું અંદર મેગ્નેશિયમ નાખ્યો તો મેગ્નેશિયમ બ્રોમાઇડ બનીને બની ગયો એક ગ્રિજ્ઞાન પ્રક્રિયક ગ્રિજ્ઞાન પ્રક્રિયકમાં કાર્બન ડાયોક્સાઇડ એડ કરીને એને શું બનાવી રાખશે કાર્બોનિક સંયોજન બનાવશે જો કાર્બોનિક સંયોજન બનાવવાથી કાર્બોક્સિલિક એસિડ બની ગયો તો ઓટોમેટિક એ બની જશે થ્રી નાઇટ્રો બેન્જોઈક એસિડ આવા અલગ અલગ બધા આપ્યા છે તમે પ્રેક્ટિસ કરજો ઓકે અને પાછા ન આવડે તો આપણે બેઠા જ છીએ ને હજી આપણે ઘણા બધા પ્રેક્ટિસ કરાવવાના છે સ્વાધ્યાયના કોયડાના લેક્ચર લેવાના છીએ ચલો હવે આ બધી બેઝિક પ્રક્રિયાઓ વિશેની માહિતી હવે વાત કરીએ થોડા ભૌતિક ગુણધર્મોની કે જે તમારા ગુજરાત બોર્ડમાં નથી જે આ બાળકો ગુણધર્મો છે નહીં પરંતુ હું એટલા માટે લઈ રહ્યો છું કે જે ડબલ્યુ નીટમાંની તમને મદદ પડે હેલ્પ થાય શું કહે છે તો ફટાફટ રિવિઝન કરી નાખીએ ભાઈ એકથી નવ કાર્બન છે ને જેટલા પણ એકથી નવ કાર્બન સુધીના એસિડ લઈ લો એસિડિક એસિડ મિથેનોિક એસિડ મેલોનિક એસિડ કોઈ પણ લઈ લો બટા જ્યાં એકથી નવ કાર્બન પૂરા થાય ત્યાં સુધીના બધા એસિડો છે ને એક અરૂચિક પ્રકારની વાસ ધરાવે મતલબ જે ન ગમતી હોય ને એવી વાસ ધરાવતો હોય છે અને બધા જ રંગવિહીન પ્રવાહી હોય છે આ પેલો ગુણધર્મ બરાબર હવે આનાથી બીજા ઉચ્ચ પ્રકારના એસિડો લઈ લો મતલબ કે નવ કાર્બનથી વધારે જે સંખ્યાવાળા કાર્બનો છે એ બધા જ એસિડો કેવા પ્રકારના છે કે ઘન સ્વરૂપે તમને જોવા મળશે મેં અહીંયા બધા શોર્ટમાં શોર્ટમાં લખેલા છે અને એક તો ગુજરાત બોર્ડમાં છે નહીં જે ડબલ જે કામના પોઈન્ટ હોય એ પોઈન્ટ અહીંયા લખી રાખ્યા છે તો તમે એનસીઆરટીમાં ટીક કરી નાખજો એટલે જ્યારે પણ વાંચો બેસો તો આટલા પોઈન્ટ પર એક નજર ફરે અને સાથે સાથે જો ઉત્કલન બિંદુની વાત કરું તો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ આલ્કોહોલ કીટોન કે બધા જ ઓર્ગેનિક સંયોજનો લઈ લેશો ને તો બધા કરતાં આના ઉત્કલન બિંદુ ઊંચા મળશે કારણ કે કાર્બોક્સિલિક એસિડમાં આંતર આંતરઆણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે જવાબ એક જ આપી દેવાનો હાઇડ્રોજન બંધ છે એટલે બધાથી ઉત્કલંબીનું ઊંચા ધરાવે છે બીજી બાબત ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માટે કે વાયુમય અવસ્થામાં હોય એટલે કે અપ્રોટિક દ્રાવકમાં અપ્રોટિક દ્રાવક એટલે જ્યાં એચ પ્લસ દાન ન થતો હોય એવી સિચ્યુએશનમાં પોતે જ્યારે પડ્યો હોય ત્યારે પોતાના પોતાના અણુ સાથે દ્રિઅ અણુ બનાવે છે એટલે વાસ્તવમાં તે પોતે દ્રિઅણુ સ્વરૂપે વાયુમય અવસ્થામાં જોવા મળે છે એવું કહેવા માંગે છે ઓકે ડાયમર આપણે કહે ડાયમર છે એ ટાઈપ અને સી વનથી થી લઈને સી ફોર સુધીના જે પણ કાંઈ એરોમેટિક છે બરાબર એ બધા આમ જોઈ તો એલિફેટિકની વાત કરું છું અત્યારે એલિફેટિક સિંજનો કે જેમાં મિથિયોનોક એસિડ બરોબર ઇથિયનોઈક એસિડ પ્રોપેનોઇક એસિડ બ્યુટેનિક એસિડ આ ચાર એસિડોમાં કાર્બન સંખ્યા ઓછી છે માટે તે પાણીમાં મિશ્રિત થઈ શકે છે અને તમે જાણો છો કે જેમ જેમ કાર્બન શૃંખલામાં કાર્બન વધે એમ પાણીમાં તેની દ્રાવ્યતા ઘટે એટલે વધારે કાર્બન જો આવશે તો પાણીમાં બધા જ એસિડો અદ્રાવ્ય બની જાય છે આ ટોપિક પણ તમે સારી રીતે જાણો છો અને એરોમેટિક તો દ્રાવ્ય છે જ નહીં પહેલેથી જ એટલે કોઈ કોઈપણનો એરોમેટિક લઈ લો કાર્બોક્સિલિક એસિડનો લઈ લો તો બેન્જોઈક એસિડ એ બધા પાણીમાં અદ્રાવ્ય છે તો દ્રાવ્ય ક્યાં થાય કે બેન્જીનમાં ઈથરમાં આલ્કોહોલમાં ક્લોરોફોમમાં પાયરીનમાં બધે જ દ્રાવ્ય થતા હોય છે તો બાળકો આઈ હોપ કે તમને બધાને આ જે ટોપિક ચલાવ્યો એમાં ખબર પડી ગઈ હશે રિએક્શનો પણ ખબર પડી છે અને તેના જે ડબલ્યુ નીટના રિલેટેડ ભૌતિક ગુણધર્મો હતા તેમાં પણ ખબર પડીએ છીએ હવે ક્યાં આવ્યા બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પર આવી ગયા છે કે જે ડબલ્યુ નીટ માટે મોસ્ટ આઈમપી ગણાય તેમજ એ જે કન્સેપ્ટ રહ્યો બાળકો એ કન્સેપ્ટમાં તમને સમજ પડશે કે કાર્બોક્સિલિક એસિડ જ્યારે કોઈ બીજા સાથે રિએક્શન કરે એટ મીન્સ કે રાસાયણિક પ્રક્રિયા પર આવી ગયા આપણે ક્યાં આવી ગયા રાસાયણિક પ્રક્રિયાઓ પર આવી જાય એકાદ બે દિવસમાં તો ચેપ્ટર પણ પૂરું થઈ જશે બેટા ઓકે ચલો આ નોટ કરો પહેલાં બધી વસ્તુ ટીક કરી લેજો ઓકે સમજ પડે છે વાંચો છો જે પોઈન્ટ ટીક કરાવવા આવ્યા વાંચવાના સમજવાના ઓકે અને પછી પણ જો ન સમજ પડે તો મને મેસેજ કરીને પૂછો ઓકે હા રાત્રિના ટાઈમે નહીં દિવસના દરમિયાન બપોર પછી તમે ગમે ત્યારે પૂછી શકો છો પણ દરેક પોઈન્ટ ક્લિયર કરવાના બેટા કેમ કે હવે એક્ઝામ આવી રહી છે હવે પોઈન્ટ ક્લિયર નહીં કરીએ તો ક્યારે કરશું રાઈટ તો ઓર્ગેનિકને દરેક પોઈન્ટને ક્લિયર કરવાનો ધ્યેય બનાવવાનો બોર્ડની એક્ઝામ તો છોડો પણ JEE NEET ની નીટની જો વાત કરવામાં આવે બાળકો તો એના માટે કાર્બોક્સિલિક એસિડમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ કહી શકાય કે 100% સો ટકા એમાંથી કોઈ MCQ આવવાની સંભાવના સૌથી વધારે હોય છે તો એ છે એનો રાસાયણિક ભાગ જીયા બાળકો કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયાઓ કહો એ રાસાયણિક પ્રક્રિયાઓના આધારે એમની એસિડિકતા કહો એસિડિકતા લખવો પડે ને કે બીજા કરતાં વધારે એસિડિક ધરાવે છે બીજા કરતાં ઓછો એસિડિક છે ક્યારે એ પ્રબળ એસિડ ગણાય ક્યારે એ નિર્બળ એસિડ ગણાય આ બધા પોઈન્ટ કન્સેપ્ટ તમારે ક્લિયર કરવાના હોય છે તો હવે જે રાસાયણિક પ્રક્રિયાઓ શરૂ કરીશ ને બટા એ શરૂઆતથી લઈને જ્યાં સુધી મતલબ આજના લેક્ચરમાં તો કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી આવવાની શરૂઆતમાં શું આવે એના રાસાયણિક ગુણધર્મો આવે કે કેટલી એસિડિકતા દર્શાવે છે કેવા પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે વોટ એવર એક્સેટ્રા આવે બધું એ આમાં આપણે બધા બહુ વધારે ડિસ્કસ કરવાની જરૂર નથી કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓ તો આના પછીના લેક્ચરમાં આવશે એટલે મતલબ કે આની પછીનો એટલે કાલનો લેક્ચર આવતીકાલે આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે પણ એના પહેલાં જે કાંઈ એમસીક્યુનો ડિપાર્ટમેન્ટ છે જે કાંઈ રી કમ કે ને ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ બને એવા છે એ ભાગ મેં અહીંયા લખી નાખ્યો છે અને એ બધા ભાગને તમારે વ્યવસ્થિત અપ ટુ ડેટ હું અત્યારે બબે ત્રણ ત્રણમાં રિપીટ કરીશ બોલીશ સમજાવીશ કારણ કે આ કોઈ થિયરી નથી આને કોઈ જગ્યાએ તમારે ગુજરાત બોર્ડમાં લખવાની નહીં આવે ધ્યાનથી સાંભળજો ગુજરાત બોર્ડમાં કોઈ પણ જગ્યાએ લખવાની નહીં આવે તો આવશે ક્યાં એમ સીયુમાં આવશે ક્યાં કારણોમાં ખ્યાલ આવ્યો એનો એવો તો ચલો બાળકો શરૂઆત આપીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય છે તો બાળકો જ્યારે પણ કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા ધાતુ કે ધાતુના બે સંયોજનો સાથે કરો છો તમે કોની સાથે કરો છો ધાતુ કે ધાતુના બે સોરી બે સંયોજનો સાથે તમે કરો છો ત્યારે શું થાય છે તો જે રીતે તમે આલ્કોહોલની પ્રક્રિયા ધાતુ સાથે કરાવતા હતા યાદ છે આલ્કોહોલની પ્રક્રિયા પણ તમે ધાતુઓ સાથે કરાવતા હતા તો શું બનતા હતા ત્યાં ધાતુના આલ્કોક્સાઇડ બનતા હતા અંડા હાઇડ્રોજન છૂટો પડતો હતો તો સેમ વસ્તુ અહીંયા થશે બાળકો કે જ્યારે પણ તમે આ કાર્બોક્સિલિક એસિડની સોડિયમ ધાતુ સાથે કે અન્ય કોઈ ધાતુ સાથે પ્રક્રિયા કરશો તો અહીંયા પણ ડાય હાઇડ્રોજન છૂટો પડશે અને ત્યાં આલ્કોહોલ સમૂહ હોવાના કારણે આલ્કોક્સાઇડ બનતો હતો અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બોક્સિલિક સમૂહ છે તો સોડિયમના કાર્બોક્સિલેટ બન્યા ને આયાના જો દો આર સિરબલો સોડિયમના ધાતુના શું બને છે કાર્બોક્સિલેટ આયનો બને છે ઓકે તો હવે તમે સમજી શકો છો કે શું કહેવા માંગુ છું કે આ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો આ ટાઈપના તો વાત કરું તો ફિનોલ શું કરતો જો તમે અહીં કમ્પેરિઝન કરીને સમજાવવા માંગે છે બહુ કન્ફ્યુઝ નતા એનસીઆરટી બુક જોશો ને તો એનસીઆરટી બુકમાં લખાણ લખેલું છે જુઓ તો કે આલ્કોહોલ સંયોજનોની જેમ જ કાર્બોક્સિલિક એસિડના સંયોજનો અંદર જોતા રેજો આલ્કોહોલ સંયોજનોની જેમ જ

એટલે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ બંને સાથે પ્રક્રિયા કરી તેઓ કાર્બોન ડાયોક્સાઇડ મુક્ત કરી શકે છે અને સાથે સાથે તે ત્યાં કાર્બોનીલ સમૂહની હાજરી હોવાનું જણાવે છે જે આ બાળકો જ્યારે પણ તમે આ બંનેની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ સાથે કરશો તો ઘટના શું બનશે બધા બાળકોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ અહીંયા રહેલો ઓએચ એ આના એચ પ્લસ સાથે શું બનાવે પાણી સોડિયમ અહીં જોડાઈ ગયો એટલે આર સીડબલ ઓ માઇનસ સોડિયમ પ્લસ ત્યાં બની જાય છે જેને તમે સોડિયમના કાર્બોક્સિલેટ કરી શકો છો ત્યારબાદ અહીંયા જોશો તો અહીંયા શું થાય છે અહીંયા પણ એચ તો છે જ આયા ના સમજ પડી બાળકો તો એ એચ અને સોડિયમ છે ને તો સોડિયમને પહેલાં અહીં ફિટ કરી દો જો બાળકો અહીંયા આપણે જોડવા જઈએ તો એક તો કાર્બન ડાયોક્સાઇડ છે ને ઓકે કોઈ વાંધો નહીં જો અહીંયા સી થ્રી છે અને બેલેન્સ કરવી પડશે અને તમારે ટુ ટાઈમ લેવી પડશે ઓકે તો જ બેલેન્સ થશે નહીં તો થશે નહીં તો એ પ્રક્રિયા કઈ રીતે થશે ધ્યાનથી જુઓ અહીંથી કોણ ગયો તો કે અહીંથી પણ એ ગયો અહીંથી પણ એ જ ગયો બે હાઇડ્રોજન બે હાઇડ્રોજન આના એક ઓક્સિજન સાથે શું બનાવે પાણી બે હાઇડ્રોજન આના એક ઓક્સિજન સાથે શું બનાવે પાણી હવે વજો કોણ અહીંયા સી ટુ તો એ કાર્બન ડાયોક્સાઇડ કોણ સોડિયમ જ્યાં કાર્બોક્સિલેટ આયન સાથે જોડાય સોડિયમ કાર્બોક્સિલેટ બનાવે છે શોર્ટમાં જ્યારે પણ એ કોની સાથે પ્રક્રિયા કરે ધાતુ કે ધાતુના બેઝ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આ પ્રકારની કંઈક નિપજો આપે છે જેમાં તમે કહી શકો કે આલ્કોહોલની માફક અહીંયા પણ હાઇડ્રોજન છૂટા પડે છે અને ફિનોનની માફક તેઓ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરીને પાણી છૂટું પાડે જ છે પરંતુ નિર્બળ બેઝની સાથે પ્રક્રિયા કરીને પાણીની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ આપે છે જે સાબિતી આપે છે કે આ ભાઈ કાર્બોનિલ સંયોજન છે કેવું છે સી ડબલ ઓ વાળું સંયોજન ગણવામાં આવે છે હવે શું કહે છે કે ધારો કે પાણીના સંપર્કમાં જાય તો પાણી સાથે વિયોજન પામે છે વિયોજન પામે છે મતલબ આયનીકરણ થાય છે જે આ બાળકો અહીં જુઓ કે જ્યારે પણ કાર્બોક્સિલિક એસિડનું પાણી સાથે પ્રક્રિયા કરું તો આનો એચ પ્લસ છે ને એ આ પાણીને મળે છે અને જેના કારણે એ બની જાય છે એસ થ્રી ઓ પ્લસ એસિડિક આયન તો બનાવે જ છે પરિણામે પોતે બને કાર્બોક્સિલેટ આયન એટલે જો આર સી ડબલ બોન્ડ ઓ ઓ માઇનસ આર સી ડબલ બોન્ડ ઓ ઓ માઇનસ હવે જરૂરી નથી કે આવું જ ફોર્મ બને ક્યારેક ક્યારેક શું થાય એનું સંસ્પદન બંધારણ પણ ત્યાં હાજર હોઈ શકે જેમ કે આર્યુ ડબલ બોન્ડ એ માથે આવતો રહે અને આ માથે રહેલો ડબલ બોન્ડ બનાવી નાખે તો એ કરવા જઈએ તો નવું ફોર્મ કેવું મળે આર સી ઓ માઇનસ વન આ થઈ ગયો ડબલ બોન્ડ ઓ આ બંનેમાંથી કોઈ એક કાર્બોક્સિલેટ આયન ત્યાં હાજર હોય છે એવું કહી શકાય ઓકે ચલો હવે આ જે કઈ સંતુલિત પ્રક્રિયા છે આને હું શું કહી દઉં પ્રતિવર્તી પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા તો આનો મને સંતુલન અચલાંગ કે મળે કે નો મળે મળે ને તો ચલો સંતુલન અચલાંગ કે લખ્યો ને ઇક્વિલી એટલે શું થાય સંતુલન એટલે કે ઇક્વલી બરાબર શું થાય નીપજોની છેદમાં પ્રક્રિયા કોની સાંદ્રતા નીપજ કોણ એસઓ પ્લસ આ કંઈક કન્સેપ્ટ સમજાવવા માટે લખું છું બાકી આ કોઈ ગુજરાત બોર્ડમાં નથી આવવાનું એસ થ્રીઓ પ્લસ અને આમાંથી કોઈ એક આયન લઈ લેવો થાય કાર્બોક્સિલેટ આયન આ હું આપ્યા છે એકબીજાના સંસ્પંદન બંધારણો છે બે માંથી કોઈ એક હોઈ શકે છે ઓકે ધારો તો આને પાછો અહીંયા લઈ શકો અને આને માટે ચડાઈ શકો તો પાછો ફોર્મ મળે એટલે બેમાંથી એક કાર્બોક્સિલિક એસિડ નો આયન લઈ લો નિપજ કોણ આવે એચ ટુના છેદમાં સોરી પ્રક્રિયા કોણ આવે એચ ટુ છેદમાં કાર્બોક્સિલિક એસિડ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આખા સમીકરણમાં જો લિક્વિડ અને સોલિડ આવે તો એને ગણવા નહીં તો એને સાઈડમાં લઈ લો તો કે ઇક્વલ ઇન્ટુ એચ ટુ ઓ સાઈડમાં

પાણી સાથે વિયોજન પામું આ પાયમું એનો વિયોજન અચળાંક કે ઇક્વલન્ટ પરથી આપણે એસિડિક અચળાંકો મેળવી રહ્યા છીએ અને અહીંયા તમે કન્સેપ્ટ અગિયારમાં ભણી ગયા હતા સંતુલનમાં કે જેટલું પણ કે એનું મૂલ્ય ઊંચું હોય અથવા તો પાવર ઓફ કેનું મૂલ્ય નીચું હોય એટલો તમારો એસિડિક પાવર વધી જાય એટલી એની પ્રબળતા વધી જાય એસિડિક તરીકે પણ ક્યારે કે એનો કોન્સ્ટન્ટ ઊંચો જાય અધરવાઈઝ પાવર ઓફ કેનું મૂલ્ય નીચું જાય કારણ કે એકબીજાના અલગ છે વ્યસ્ત છે ઓકે ત્યારે એસિડિકતા વધતી હોય છે તો તમે એનસીઆરટીમાં જોશો ને બાળકો તો એનસીઆરટીમાં પણ આ જ ટૉપિક છે મેં તમને કીધું હતું આખા ગુજરાત બોર્ડનો ટોપિક નથી એટલે હું ટુકડા પાડી પાડીને તમને બધા જ પોઈન્ટ ક્લિયર કરાવી રહીશ તો સૌ પ્રથમ બધાએ ધાતુ અને બે સાથેની પ્રક્રિયાઓ સમજી લીધી પછી આપણે પાણી સાથેની રિએક્શનથી કાર્બોક્સિલેટ આયન સમજ્યા અને પાછળ પેસ્ટ અર્ન કરશો આ ઇક્વલન્ટ વાળો ટૉપિક પણ ત્યાં આવી ગયો અને એની નીચે તમે જશો તો તમને આ પાવર ઓફ કેના આધારે કીધું ને પાવર ઓફ કે છે ને એ એસિડિકતા સમજાવવામાં વધારે સારું સરળ પડે છે કેમ કે બધાના પાવર ઓફ કે મૂલ્યો આપેલા હોય છે પ્રેક્ટિકલી તો તમે જ્યારે પણ પાવર ઓફ કે ના મૂલ્યો મેળવો અને ધારો કે એનું મૂલ્ય એક કરતાં ઓછું આવે કેવું આવે એક કરતાં ઓછું આવે તો એ એસિડ હંમેશા સો ટકા પ્રબળ એસિડ જ હોય કારણ કે જેટલું મૂલ્ય નીચું જાય એટલો એ વધારે એસિડિક ગણાતો હોય છે પરંતુ ધારો કે પાવર ઓફ કે મૂલ્ય છે ને એકથી પાંચની વચ્ચે આવ્યું તો એકથી પાંચ વચ્ચેનો કેવો કહેવાય મધ્યમ એસિડો કહેવાય જે પણ કઈ એસિડ મળે કેવો કહેવાય મધ્યમ કહેવાય અને પાંચથી પંદર વચ્ચે આવે તો નિર્બળ કરતા પણ વધી જાય તો અતિ નિર્બળ એસિડો ગણવામાં આવે છે ખ્યાલ આવી તો પાવર ઓફ કે આધારે તમે પણ એસિડિકતા દર્શાવી શકો છો કેટલા પ્રકારની ચાર પ્રબળ મધ્યમ નિર્બળ અતિ નિર્બળ અતિ નિર્બળ પંદર કરતા વધારે હશે અને પ્રબળ હસી એક કરતા ઓછી હશે હવે વચ્ચે શું આવ્યું એકથી પાંચ પાંચથી પંદર એમસીક્યુ માટે યાદ રાખજો બાળકો ચલો ત્યારબાદનો નીચેનો પેરેગ્રાફ તો એમાં એવું કીધેલું છે કે એસિડના જે કાર્બોક્સિલ સંયોજનો છે છે એ ખનિજ એસિડો ઓછા એસિડિક હોય બાળકો કેટલામાં પેરેગ્રાફ તો ગણશો ને તો ઉપરથી પહેલો બીજો ત્રીજો અને ચોથા પેરેગ્રાફમાં લખેલું છે જે લાંબો મોટો છે એમાં કે કાર્બોક્સિલિક એસિડના સંયોજનો એ ખનિજ એસિડ સંયોજનો કરતા નિર્બળ હોય છે પછી પાછા લખ્યું છે પરંતુ આલ્કોહોલ આલ્ડિહાઈડ કીટોન ફિનોલ આ બધા કરતા પાછા કેવો છે પ્રબળ એસિડ છે એટલે કહેવાનો અર્થ શું થાય તમે ઇનઓર્ગેનિક ભણી ગયા છો ને જો ઓર્ગેનિકની વાત કરું તો ઓર્ગેનિકમાં જેટલા પણ તમે સમૂહ ભણ્યા આલ્કોહોલ ફિનોલ આલ્કેન ઇથર હેલો આલ્કેન હેલોરિન એ બધા કરતા કાર્બોક્સિલિક એસિડ એ પ્રબળ એસિડ છે નો ડાઉટ પરંતુ જ્યારે એની કમ્પેરિઝન ઇનઓર્ગેનિક સંયોજનો સાથે કરવામાં આવે પી બ્લોક કે એન બ્લોક કે સમથિંગ એના તો એ ડીએફ બ્લોક કે પીએફ બ્લોકના એસિડો સાથે સરખાવો તો એમાં કોણ આવે એચ આવે એચ ટુ એસઓ ફોર આવે એચ થ્રી આવે એ બધા ખનિજ એસિડો કહેવાય બધા તો એ ખનીજ એસિડોની કમ્પેરિઝનમાં કાર્બોક્સિલિક એસિડ છે ને એ નિર્બળ થાય છે કેમ કે આના જે પાવર ઓફ કેનું મૂલ્ય છે ને એ ઓછું પડે છે કોની સોરી વધારે પડે છે આના કરતા કારણ પાવર ઓફ કેનું મૂલ્ય જેટલું ઓછું હોય એ આ છે એ વધારે એસિડિક થાય ઓકે એટલે ઇન ઇનઓર્ગેનિકમાં જે એસિડો મળે છે એના કરતાં કાર્બોક્સિલિક એસિડ નબળો આવશે સમજ પડ્યા ના પડી બધા બાળકોને હાયાના બોલો ફટાફટ ખબર પડે ઓકે તો એક આ પ્રશ્ન સોલ્યુશન આપેલું છે બરાબર એટલે આખું વાક્યનું રૂપાંતર વાંચશો તો ત્યાં તમને ખબર પડી જાય છે ઇવન તમે અગિયાર આગળનું ચેપ્ટર ભણ્યા આલ્કોહોલ ફિનોલ ઈથર એમાં તમે કહેતા હતા ને કે આલ્કોહોલ સંયોજનો કરતા ફિનોલની એસિડિકતા કેવી છે વધારે છે કારણ કે આલ્કોહોલમાં એટલા બધા સંસ્પંદન બંધારણ જોવા મળતા નથી જેટલા ફિનોલમાં જોવા મળે છે એટલે સંસ્પંદન બંધારણ ફિનોલમાં વધારે છે એટલે એસિડિકતા ત્યાં વધારે છે પણ અહીંયા એક પ્રશ્ન થવો જોઈએ કે ફિનોલ કરતાં પણ કાર્બોક્સિલિક એસિડના પાવર એસિડિકતા કેમ વધારે છે કારણ શું થવું જોઈએ કે કાર્બોક્સિલિક એસિડ જે છે એ ફિનોલ કરતાં પણ વધારે એસિડિક છે તો આ વસ્તુ સમજાવો તો આ બે માગના થિયરીમાં આવી શકે એટલે એને ક્યાંથી ટીક કરવાનું છે એ ધ્યાનથી સાંભળો તમે ઉપરથી પાંચમી છઠ્ઠી લાઇન પર આવશો ત્યાં લખ્યું હશે કે તમે પહેલેથી જાણો છો કે ફિનોલ એસિડિક છે એ તો મેં તમને આપ્યું પણ એના પછી આ પ્રશ્ન શરૂ થાય છે કે કાર્બોક્સિલિક એસિડના સંયોજનો એ સંયોજનો કરતા વધારે એસિડિકતા દર્શાવે છે તો એ સમજાવો તો પહેલો પોઈન્ટ એ લખવાનો શું તો ટીક કરજો કે કાર્બોક્સિલિક એસિડનો સંયુગમાં બેઝ એ કાર્બોક્સિલિક એસિડના જો સાંભળજો કાર્બોક્સિલિક એસિડના

આ છે કાર્બોક્સિલિક કાર્બોક્સિલિક એસિડના એસિડના ધ્યાનથી સાંભળજો કાર્બોક્સિલેટ આયનો કે જે બે સમતુલ્ય બંધારણ દર્શાવે છે બંને સ્થાયી છે આ પેલું એનું કારણ છે કે એસિડિકતા કેમ વધારે છે ઓકે તો અન્ડરલાઇન કરતા રહેજો કે કાર્બોક્સિલિક એસિડનો જે સંયુગમાં બેઝ છે બેઝ જ થઈને

ફિનોલના કરતાં વધારે એસિડિકતા દર્શાવે છે તો પણ જ્યારે પણ અહીંયા ઋણ વિજભાર ટ્રાન્સફર થાય ને તો ઋણ વિજભાર એ એક ઓક્સિજન થાય એ જો વધારે વિદ્યુત ઋણતો હોય ને તો એ વધારે એસિડિક થયો મેં અગિયારમાં શીખવાડ્યું હતું કે જેની વિદ્યુત ઋણતા વધારે એની એસિડિકતા વધારે તો અહીંયા જો ઋણ વિજભાર જેની પર ટ્રાન્સફર થઈ રહ્યો છે એ ખુદ વિદ્યુત ઋણતામાં વધારે છે એટલે એસિડિકતા અહીંયા વધશે ઓકે હવે આગળ જો તમે ફિનોલ શું કીધું છે તો કે ફિનોલ નો સંયુગમાં બેઝ એટલે ફિનોક્સાઇડ આયન તમે સૌ કોઈ જાણો છો કે ફિનોલ બંધારણ કેવો હોય બાળકો OH આ ફિનોલ છે ફિનોલ નો સંયુગમાં બેઝ એટલે કોણ થાય તો કે H+ દાન કર દે એટલે એ બને ફિનોક્સાઇડ આયન કેવો બને બાળકો ફિનોક્સાઇડ આયન છે અને ફિનોક્સાઇડ આયન માં તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજન પરનો ઋણ વિજભાર એ બીજા કોઈ ઋણ વિજભાર પર જઈ શકતો નથી ઓક્સિજન પરનો ઋણ વીજભાર કે અન્ય કોઈ ઓક્સિજન પરમાણુ પર ટ્રાન્સફર થતો નથી એટલે આની કમ્પેરમાં કાર્બોક્સિલેટ આયનના જે સ્થાયી છે સંસ્પંદન બંધારણો સમતુલ્ય બંધારણો એની માફક એની સ્થાયીતા કેવી રહેશે ઓછી રહેશે હવે ઘણા બાળકોને સવાલ થશે સર આ કાર્બોક્સિલેટ આયન છે બરાબર એની કરતા ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન બંધારણ વધારે બને ને બને ખરા ત્યારે શું થાય કે આ ઋણ વીજભાર છે ને એ ઓર્થો પેરાન ઓર્થોમાં ટ્રાન્સફર થાય ત્યારે કાર્બન પરમાણુ પર જાય કોના પર જાય છે બાળકો કાર્બન પરમાણુ જાય ના કાર્બન પર જાય છે એટલે ઋણ વિજભાર કાર્બન પરમાણુ પર ગયો કે જેની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે એટલે ઓછી વિદ્યુત ઋણતાવાળા પર જાય એટલે પરિણામે કેવું કહેવાય અસ્થાયી બંધારણ કહેવાય કોની કમ્પેરિઝનમાં કાર્બોક્સિલેટ આયનની કમ્પેરિઝનમાં કેમ કે કાર્બોક્સિલેટ આયનમાં ઓક્સિજન પરનો ઋણ વિજભાર એ અન્ય ઓક્સિજનના ઋણ વિભાર પર જાય છે જે સાબિતી આપે છે કે તે ફિનોલ કરતાં વધારે સ્થાયી છે ના લખાણ હું જે બોલ્યો ને એ જ લખાણ હવે અંદર છે ધ્યાનથી સાંભળજો વાંચજો બટા શું કહે છે તો પહેલેથી જ ટીક કરાવું છું ટિક કરજો જ્યાં વાક્ય તમને મળે ત્યાંથી હું બોલું સાંભળજો લખ્યું છે કાર્બોક્સિલિક એસિડનો સંયુગમ બેઝ ધરાવતા બંધાણો બે સમતુલ્ય બંધાણો સ્થાયી થાય બીજું સ્થાયીમાં પણ સાથે સાથે શું કે ઋણ વિજભાર એના ઓક્સિજન પરમાણ પર છે જેની વિદ્યુત ઋણતા વધારે છે જ્યારે હવે લખેલું વાંચો ફિનોલનો સંયુગમ બેઝ કે ફિનોક્સાઇડ આયન્સિયન એ અસંતુલ્ય સંસ્પંદન બંધારણ છે કેમ અસંતુલ્ય કે સમતુલ્યનો મતલબ થાય એના બંને આયનો પર ટ્રાન્સફર થાય ને વીજભાર ત્યારે એક સરખું રહેવું પડે અહીં ટ્રાન્સફર થાય ને એટલે કાર્બન પર જતો રહેશે એટલે સમતુલ્ય ન કહેવાય અસમતુલ્ય કહેવાય બરોબર આ પહેલું કારણ બીજું કારણ શું કહે છે એ સાંભળો સાથ સાથે કે જેમાં ઓછો મતલબ જે જેમાં ઋણ વીજભાર એ ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ એટલે કે કાર્બન પર જાય છે જો અહીંયા ઋણ વીજભાર ક્યાં ટ્રાન્સફર થશે સંસ્પંદન થશે ત્યારે કાર્બન પરમાણુ પર ઓર્થો પેરામાં ઓર્થોમાં જશે એટલે ટ્રાન્સફર પણ થયો તો પણ ઓછા વિદ્યુત રૂમ કાર્બન પરમાણુ પર ટ્રાન્સફર થાય છે જ્યારે અહીંયા ઓક્સિજન ઓક્સિજન પર ટ્રાન્સફર થાય છે એકબીજાના ઓક્સિજન પર ઓકે તો આ બીજું કારણ એ છે કે જેના કારણે એ વધારે સ્થાયી છે અને આ ઓછો સ્થાયી છે તો લખાણમાં લખેલું છે કે વધુમાં કાર્બોક્સિડેટ આયનમાં બે ઓક્સિજન આયન છે તે એક ઓક્સિજન પરમાણુ અને ઓછા વિદ્યુત જો અહીં બીજા બીજું એ જ છે કે અહીંયા વધુમાં જોવા જઈએ તો કાર્બોક્સિલેટ આયનમાં ઓક્સિજન બીજા ઓક્સિજન જાય છે છે જે વધારે જ્યારે આમાં પરથી એ બીજા કાર્બનો પર જાય છે જે ઓછું સાબિતી આપે છે બરાબર તો આવું લખો એટલે ઓટોમેટિક તમે કહી શકો છો કે આનો કાર્બોક્સિલેટ આયન એ આના ફિનોક્સાઇડ આયન કરતા વધારે સ્થાય છે અને જે વધારે સ્ટેબિલિટી ધરાવતો એ વધારે એસિડિક તરફ જઈ શકે છે આયનોમાં ઓકે ક્લિયર કટ તો કહી શકો ને કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલ કરતાં વધારે એસિડિક છે તો બાળકો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ છીએ કારણ કે કાલના લેક્ચરમાં પણ આપણે થોડું ઘણું ભણશું ઓકે નવું આગળનો અભ્યાસ એમસીક્યુનો જ છે અને થોડા રિએક્શનો છે ઓકે તો એ આવતી આવતીકાલના લેક્ચરમાં ભણશું બહુ કન્ફ્યુઝન નહીં થવાનું આ છેલ્લો જે પોર્શન શીખવાડ્યો એના શોર્ટ શોર્ટ પોઈન્ટ બધા જોઈ લેજો અને જે પણ આ છેલ્લો કન્સેપ્ટ શીખવાડ્યો છેલ્લો કન્સેપ્ટ તો બહુ જ સારો છે છેલ્લામાં છેલ્લા કન્સેપ્ટમાં એટલું જ કહેવા માંગે છે કે કાર્બોક્સિલિક એસિડ કયા કારણોસર ફિનોલ કરતાં વધારે એસિડિક છે સમજાવો તો મારી ભાષામાં સાદી લેંગ્વેજમાં જે તમને સમજાવો ને તો બે જ વાક્યો મને સમજાવતા આવડે એક કાર્બોક્સિલિક એસિડનો જે સંયુગમાં બેઝ બને સંયુગમાં બેઝ એટલે કયો બન્યો કાર્બોક્સિલેટ આયન એના બે સંસ્પંદન બંધારણો છે બંને સમતુલ્ય છે જ્યારે ફિનોક્સ ફિનોલનો જે બેઝ બને છે એ ફિનોક્સાઇડ આયન સમતુલ્ય બંધારણ નથી કારણ કે એ એક બાજુ ઓક્સિજન પરમાણુ પર ઋણ વિજાર કાર્બન વીજભાર એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન પરમાણુ પર જ ટ્રાન્સફર થાય છે જ્યારે ફિનોક્સાઇડમાં આવું થતું નથી ત્યાં શું થાય છે એક ઓક્સિજન પરમાણુથી બીજી ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા કાર્બન પરમાણુ પર જાય છે પરિણામે કાર્બોક્સિલેટ આયન છે એ ફિનોક્સાઇડ આયન કરતા વધારે સ્થાયી થયો વધારે એસિડિકતા દર્શાવે છે ક્લિયર અને છતાં પણ ડાઉટ થાય મને પૂછજો બેટા ચલો આજના લેક્ચર અહીંયા સુધી રાખીએ છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ